બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિક મોનિકા તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી બનતી આ પળવાળી પૂરી આ પૂરી ઘરે બનાવવી એટલી સહેલી છે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ બનશે સુપર સોફ્ટ અને ક્રન્ચી તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અહીંયા મેં સો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસારના અડધી ચપટી જેટલી હિંગ હાથથી મસરીને અજમા તીખાનો ભૂકો અને શેકેલા જીરાનો ભૂકો એટલે કે પાવડર ઉમેરેલા છે આ બધાની ક્વોન્ટિટી આપણે નાની અડધી ચમચી જેટલી રાખીશું હવે હું અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું હૂફાળું એવું ગરમ કરેલું તેલ એડ કરીશ જેને આપણે લોટમાં સારી રીતના મસરી અને મિક્સ કરી લેવાનું છે અહીંયા કોઈ પણ લમ્સ ના રહે તેનું ખાસ ધ્યાન રાખીશું અને આ પૂરીમાં પણ આપણે મૂળ મુઠ્ઠી પડતું ઉમેરીશું જ્યારે આવી રીતના વાળો ત્યારે સરસ રીતના વળી જાય એટલે આપણું મૌન પરફેક્ટ છે હવે ધીમે ધીમે કરીને પાણી ઉમેરી સરસ એવો લોટ બાંધી લેશું આ લોટને આપણે વધારે કડક પણ નહીં અને રોટલી જેટલો એકદમ ઢીલો પણ નહીં તેવો રાખવાનો છે આટલો લોટ એટલે કે વજનથી સો ગ્રામ જેટલો ઘઉંનો લોટ હતો ત્યારે મારે અડધા ગ્લાસ જેટલું પાણી જોયેલું તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે લોટ સારી રીતના બંધાઈ ગયો છે તો એમાં થોડું એવું તેલ ઉમેરી સરસ રીતના આપણા લોટને મસરી લઈએ કોઈ પણ પૂરી બનાવતી વખતે મસરેલા લોટથી પૂરી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતાની સાથે જ રવો રવો થઈ જાય તેવી બનશે તો હવે લોટ ખૂબ જ સરસ રીતના ટૂંપાઈ ગયો છે કૂણ આપવા માટે આપણે તેને આઠથી દસ મિનિટ જેવું સાઈડમાં ઢાંકીને રાખી દઈશું ઢાંકતી વખતે પણ તમારે વાસણના ઉપયોગની જગ્યાએ રૂમાલ થોડો એવો ભીનો કરીને રાખી દેવો જેથી કરીને જેટલી પણ વાર તમે ગોણા વાળવા માટે લોટને ઊંચો કરશો તો પણ તે કડક બિલકુલ નહીં થાય તો હવે અહીંયા થી મિનિટ થઈ ગઈ છે આપણો લોટ ખૂબ જ સરસ એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે તેમાંથી આપણે અલગ અલગ ત્રણ લુવા બનાવી હવે તેમાંથી પાટલા જેટલી મોટી ત્રણ રોટલી વણી લેશું હવે અહીંયા વચ્ચે લગાડવાની એક સિમ્પલ એવી સ્લરી તૈયાર કરીશું જે હું કઈ રીતના બને તે લાસ્ટમાં બતાવી દઈશ પણ સ્લરીમાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી અને એક ચમચી જેટલો રવો અથવા તો ચોખાનો લોટ જે તમારી પાસે હાજર હોય તે લેવાનું છે મેં અહીંયા ત્રણ ચમચી ઘીમાં એક ચમચી સરસથી મિક્સ કરી અને ચોખાનો લોટ લીધેલો છે જેને આટલું ઘાટું જેમ ઘી ચોપડતા હોય તેવી રીતના ચોપડી લેવાનું છે હવે એક લેયર પર સરસ રીતના ચોપડાઈ જાય ત્યારબાદ બીજું લેયર આપણે આપણે તેના પર સેમ સેમ વણી અને રાખી હવે બીજા પણ ઘી અને ચોખાના લોટની જે સ્લરી બનાવેલી છે તે હાથ વડે જ આવી રીતના ઉમેરી દેશું અને સેમ ફરીથી આપણે ત્રીજું લેયર ગોઠવી દેશું તમારે વધારે લેયર કરવા હોય તો કરી શકાય પણ પૂરીની સાઈઝ પછી વધતી જશે એટલે અહીંયા ત્રણ લેયર આવી રીતના રાખી દેવાના છે પછી આની ઉપર ઉપરથી કોઈ લોટ બિલકુલ નથી છાંટવાનો અલગથી લોટની જરૂર જરા પણ નથી હવે ધીમે ધીમે આવી રીતના ગોળ ગોળ વાળતા જવાનું છે જેમ બાળપણમાં આપણે રોટલીના પપોડા કરતા હોય ખાંડવાળા તેવી જ પ્રોસેસ કરીશું હવે વચ્ચે થોડું એવું પાણી લગાડી અને આ રોલ સરસ રીતના વાળી લેવાનો છે તો તમે જોઈ શકો છો નીચે રબ કરી અને રોલ એકદમ મસ્ત વળી ગયો છે તો આપણે એક સરખી સાઇઝના આવી રીતના લુવા કટ કરી લઈશું કોઈ પણ શાર્પ નાઇફ હોય તેનો જ ઉપયોગ કરવો તો હવે આવી રીતના બધા લુવા કટ થઈ ગયા છે તો તેને હળવા હાથે આમ પ્રેસ કરીશું તમને પળ એકદમ સરસ રીતના અત્યારે દેખાઈ રહ્યા છે એ જ આપણે વણી લેશું નોર્મલી ભાખરવડીની પ્રોસેસ પણ આવી જ કાંઈક છે જો તેની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે વણવા માટે તમારે અહીંયા ફક્ત બે બે વેલણ જ લગાવવાના છે વધારે મોટી પૂરી બિલકુલ નથી બનાવવાની નહીતર લેયર આટલા છૂટા બિલકુલ નહીં રહે અને પૂરીની સાઇઝ પણ વધારે મોટી થઈ જશે જો કોઈ પણ પૂરીમાં આગળ જોયું તેમ કોર્નર નીકળતા હોય તો આપણે તેને આવી રીતના પ્રેસ કરી અને અંદર રાખી દઈશું તો હવે મેં તેલને પણ ગરમ થવા મૂકી દીધેલું છે તો ચલો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધી પૂરીને ફ્રાય કરી લઈએ તમને અત્યારે વિડીયોમાં જ દેખાશે કે બધા લેયર્સ એકબીજાથી ફટાફટથી છૂટા પડી રહ્યા છે તમે જેમ જેમ પૂરી કૂક થવા માંડશે તેમ તેમ તે ઉપર આવી જશે તો તમે જોવો છો એમ તમે એક એક પળ ગણી શકો તે રીતના આપણી સત અથવા તો પળવાળી ઘઉંના લોટની પૂરી બનીને ઓલમોસ્ટ તૈયાર થઈ રહી છે આ પૂરી વધારે લેયર્સ વાળી હોવાથી તળાતા રેગ્યુલર પૂરી કરતા બે થી ત્રણ મિનિટ જેવો સમય વધારે લાગશે ખાસ કરીને તેને ટર્ન કરવામાં તમે ચાકા અથવા તો ચમચીનો ઉપયોગ કરજો જેથી કરીને ઝારો લાગવાથી પૂરી વચ્ચે વચ્ચે ક્યાંય પણ દબાવવાની બીક બિલકુલ ન રહે તો ફ્રેન્ડ્સ હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તેની સાઈડ પણ ફટાફટથી આપણે ચેન્જ કરી લેશું આનો ટેસ્ટ નોર્મલી જે ખારી ખાતા હોય તેવો લાગે છે તો હવે બધી પૂરીને આપણે સાઈડમાં કાઢી લેશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ